મારી બેનો મને એકવાર પ્રધાનમંત્રી બનાવો, એકવાર પ્રધાનમંત્રી બનાવો. તમે એને એકવાર પ્રધાનમંત્રી બનાવ્યા, બે વખત પ્રધાનમંત્રી બનાવ્યા અને એને તમને કાયમી બનાવ્યા. મારી બેનો આખું વિચિન સિક્કા ઠોકા તમારા ભાઈને ગાંધીનગર થી દિલ્હી બિહાડ્યા. અમે $4 નું ક્રૂડ મળતું હતું ને, તેથી ગેસનો બાટલો 380 થી વધવા નહોતો દીધો. અત્યારે મારા ભાઈ કેટલા ચૂકવે છે જરા કયો મને હંભળાતું નથી. હે, 850 કેટલા? 850 ગેસના બાટલાના કેટલા? 900 બેનુ, તમે બધી ભોળી, તમારા ભાઈને ગાંધીનગર હક નોતા લેવા દેતા, દિલ્હી બેહાડ્યા. અમે 380 નો બાટલો દેતા હતા, અમારા વાહા ફાડી નાખ્યા. તમારા ભાઈએ અમારા ભાઈના ખીચામાંથી 770 વસૂલી અને વાહામાં ભરોડા પાડી દીધા, કમરો તોડી નાખી. હવે સુધરજો એવી વિનંતી કરવા આવ્યો છું. આજ અમદાવાદ મહાનગરમાં છેલ્લા 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 1995 છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. છેલ્લા 7 વર્ષથી તમારા ભાઈ આખા દેશને હક નથી લેવા દેતા. $50-55 આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ મળે ને, તોય આ ગેસના બાટલા 380 હતા ને, એના 770 કર્યા, જેથી $142 આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ હતો ને, કોઈ દી પેટ્રોલના 74 રૂપિયાથી વધુ ભાવ નહોતા થવા દીધા, ડીઝલના 56 રૂપિયા કરતા વધુ ક્યારેય ભાવ નહોતા થવા દીધા. બેનું, આ તમારા ભાઈ દિલ્હી ગયા, આખા દેશની દીધી, અને આ મોદી સાહેબે તો પેટ્રોલના મશીન ખોટકી નાખ્યા. આ મોદી સાહેબે પેટ્રોલના મશીન ખોટકી નાખ્યા. પેટ્રોલ પંપે જાવ ને તો 99.99 સુધીના જ આંકડા હતા. દેશમાં કોઈએ સપનું નહોતું જોયું કે પેટ્રોલના હો થાય. અમુક રાજ્યોમાં ફોનો આંકડો વટાવ્યો ને તો ત્રીજું ચકૈડું જ નહોતું. આજ દેશમાં નાનો માણા એક તરફ આર્થિક મંદીનો માર ભોગવી રહ્યો છે, લોકોને પરસેવાની કમાણી કરવી છે, ક્યાંય ધંધા રોજગાર ભાંગીને ભૂકો થઈ ગયા છે. દિવાળીએ બોણી ન થાય એવા દિવસો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે દેખાડ્યા. જીએસટીની ઝંઝટે વેપાર ભાંગીને ભૂકો કરી નાખ્યો. મારો ભણેલો ગણેલો યુવાન પરસેવો પારવો રોજગાર માટે દર દર ભટકે, એને ક્યાંય રોજગાર નથી જડતો. અરે મારા નવજવાન યાવને કેવું છે યાદ કરો, એ 14ના દિવસો. યુવાન ભાઈઓ, એકવાર મને પ્રધાનમંત્રી બનાવો, દર વર્ષે 2 કરોડ યુવાનોને નોકરી અપાવાય. અમદાવાદના પાદરમાં બેઠો છું, મારે તમને પૂછવું છે ભાઈ, કે નોકરી જડી ખરા? ના, આ તમે શહેરમાં રહો છો તે સુખી, હાથાત વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું દિલ્હીમાં શાસન, 25 વર્ષથી ગુજરાતમાં કબજો લીધો છે. ગુજરાતનો યુવાન પરસેવો પાડવા રોજગાર માટે દર દર ભટકી રહ્યો છે, એને ક્યાંય રોજગાર નથી જડતો, નોકરી નથી જડતી. સારું થયું બાપ, તમે અમદાવાદ રહેવા વૈયા, અમારા ગામડે ગામ પચા પચા વાંટા રખડે છે, નોકરીની વાહે છોકરી નથી જડતી. ગામડા ગામમાં તો નોકરીના વાકે હવે છોકરી નથી જડતી. એક તરફ મંદીની મોકાણ છે, બીજી બાજુ મોંઘવારીનો ભાર છે,
ગેસનો બાટલો 380 ના 770 કર્યા, 74 નું પેટ્રોલ આજ 85-90 સુધી ભાવ પહોંચાડ્યા, 56 કોઈ દી નહોતું વેટું ને એ ડીઝલ ના 83-84 રૂપિયા કર્યા. આટલેથી અટકું નથી. તુવેર ની દાળ નો શું ભાવ છે? જરા કયો તો. 130. તુવેર ના 110 રૂપિયા કિલો મળે, મણ ના 2200 થયા. મારા તમારા બાપા ક્યાંક સેઠા મોસમ માં તુર ના છોડવા નાખતા કોઈ દી મણ ના 2200 મળ્યા ખરા? ના. અડદ ની દાળ નો શું ભાવ છે? આખું જાવું જ નથી બેનો, તમારા ઘરના રસોડામાં જ મારે આખી વાર્તા પૂરી કરી દેવી છે. હામે કલાકારને ચૂંટણી લડાવે છે ને, આજ મગ દાળ, અડદ દાળ, તુવેર દાળ, ક્યાંક વઘાર લેવો હોય ને તો તેલ નો તેલ છે ને ઓલા વાછક ની જેમ ખાલી હુંગાડવું પડે છે. પાણીમાં શાક બાફીને ખાવાના દિવસો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે સુકામે દેખાડ્યા, એ સવાલ પૂછવાનો સમય હવે નજીક આવ્યો છે. સાહેબ, અમે તમને વિકાસ 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 નામના સપનાઓ મારા અમદાવાદ મહાનગરના કોઈ ગરીબ મધ્યમ વર્ગના પરિવાર સુધી એનો લાભ મળે ને એટલે તમને દિલ્હીનો દરબાર હોય તો ગાંધીનગરની ગાદી હોય પીતી, આજ અમદાવાદ કોર્પોરેશન હોય પૂતું. અમારા છેવાડાના વિસ્તારમાં ક્યાંય રોડ નથી થયા, ક્યાંય ગટરું ઉભરાય છે, ક્યાંય ગલીઓના ખૂણે ગંદકીના ગંજ ખડકાણા છે, કેટલાય ઘરમાં પીવાનું પાણી નથી મળતું. કોરોનાનો મહાકાળ, મોટી આપદા, ખિસ્સા ખાલી થયા, ધંધા ભાંગી ગયા, નોકરીઓ છૂટી ગઈ. અરે બાપ, મારા ગુજરાતનું યુવાધન કોઈ ગરીબ મા બાપને એના દીકરા દીકરીઓ ભણાવવા માટે થઈને ક્યાંય અમદાવાદ જેવા મહાનગરમાં પણ સરકારની સારી શાળાઓ નથી, સરકારની સારી કોલેજો નથી, સરકારી નિહાળો બંધ થતી જાય છે, સરકારી કોલેજો બંધ થતી જાય છે અને ખાનગી શાળા કોલેજમાં ફી માફિયાઓ મારા ગરીબ મા બાપના ખિસ્સા એમાંથી ધોળે દહાડે ફીના નામે લૂંટ સુકામે ચલાવે છે, એ પૂછવાનો સમય તમારી પાસે આવ્યો છે. મારો નાના ઘરનો માણા રખેને ક્યાંય માંદો પડે, આ કોરોનાની મહામારી હતી, સરકારી દવાખાનું નો જડે, દવાખાને ડોક્ટર નો જડે, દવાખાનામાં ખાટલો નો જડે, ખાટલો નો જડે. અને આ વૈશ્વિક મહામારીની વચ્ચે અમદાવાદ ગુજરાતનું પાટનગર જેને કહેવાય બાપા અમદાવાદ મહાનગરમાં એ કોરોનાએ જ્યારે ભરડો લીધો ને, સરકારી દવાખાને જગ્યા નહોતી જડતી અને ખાનગી દવાખાનામાં મારો નાનો ગરીબ મધ્યમ વર્ગનો પરિવાર એના ખિસ્સામાંથી લાખો સુકામે લૂંટાતા હતા, એ પૂછવાનો સમય આવ્યો. એક તરફ સરકાર કે ઘર માર્યો, સલામત રહો, અમે ઘર માર્યા, લોકડાઉન 1, 2, 3, 4 યાદ કરો એ દિવસો. પરમ કૃપાળુ પરમેશ્વર ભગવાન રામ, ભગવાન કૃષ્ણ આખાય દેશમાં મંદિરની અંદર તાળા માર્યા હતા, ભગવાન જેલમાં પુરાણા હતા અને જેલમાંથી લુંગાઓને જામીન આપી ગુજરાતની ગલીઓમાં છૂટા મૂક્યા હતા. આજ એ જ ગુંડાઓ ચૂંટણી ટાણે મને તમને ધમકાવી અને હારો માણા કોઈએ કોંગ્રેસના નિશાન ઉપર ફોર્મ ભર્યું ને તો એવા કેટલાયને ડરાવીને ધમકાવીને ફોર્મ પાછા ખેંચવાનો ધંધો હું કામે કરો છો, એ પૂછવાનો સમય. હું તો વિનંતી કરવા આવ્યો છું કે આ ભારતીય જનતા પાર્ટીએ વાયદાઓનો વેપાર કર્યો પણ વચનનું પાલન નથી કર્યું. કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા એની કરની અને કથનીમાં તફાવત નથી. એક વખત વિશ્વાસ મૂકો. આ નવી પેઢીના કાર્યકર્તાઓ તમારા ખોળામાં માથું મૂકવા આવ્યા છે. એક વખત
અમારા કાર્યકર્તાઓને આશીર્વાદ આપો, અમદાવાદ કોર્પોરેશન બનાવો. મને વિશ્વાસ છે કે અમદાવાદ પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે. આપ સૌ જરૂર મતદાન કરશો, અને મતદાન કરવા જાઓ ને ત્યારે મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર જો અહીંયા બેઠા ને એમાંથી પૂછું કે કોઈ એક માણસ હાથ ઊંચો કરી દે કે કાના મતાર વગેરેનું રાશન કાર્ડ નીકળ્યું હોય તો. નીકળ્યું કોઈ રાશન કાર્ડ કઢાવવા જાઓ, અને ભાજપ વાળાની માના સમજો કોઈને મફતમાં રાશન કાર્ડ નીકળ્યું હોય તો. રાશન કાર્ડ કઢાવવું હોય, એમાં નામ બદલવું હોય, નામ કમી કરાવવું હોય, કેટલા થાય છે? રાશન કાર્ડ કઢાવવાના, નામ બદલવાના, નામ કમી કરવાના કેટલા થાય છે? આ ભાજપ વાળાની માના સમજો, ભાજપના રાજમાં એક રાશન કાર્ડ મફત નીકળતું હોય તો. સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર ભરડો લઈ ગયો છે, માણસને મફતમાં રાશન કાર્ડ નથી નીકળતું. અને આ કોરોનાના કાળમાં ઘરની અંદર ધાન ખૂટ્યું હતું, અમે સરકારને કીધું કે બાપ ભૂખ ભયડો લઈ ગઈ છે, ઘરમાં ધાન ખૂટી ગયા છે, છોકરા ભૂખના મારા ટળવળી રહ્યા છે, નાના માણાને તમે સરકારી ગોદાઉન ખુલ્લા મૂકો, લોકોના ઘરે ધાન અનાજ પહોંચાડો. ભડના દીકરાઓ ગરીબ માણાની ઘરે અનાજ પહોંચાડી તો ન હોયગા, પણ કોઈ છોકરું ભૂખનું ટળવળતું હોય અને લાચાર બાપ એ લોકડાઉનની અંદર ક્યાંય મોટરસાઇકલને કીક મારી અને દૂધની કોથળી ગોતવા જાય ને તો એના પોલીસના દંડે વાહા હુકામે ફાડી નાખ્યા, એનો હિસાબ માંગવાનો સમય. મોટરસાયકલો જપ્ત કરી અને મોટરસાયકલો ના 5,000, 10,000, 15,000 કેટલો ભાવ હતો ભાઈ? પોણા 2 લાખ મોટરસાયકલો. મેન તમે પરસેવાની કમાણીથી માંડ માંડ મોટરસાયકલને કીક મારવા જેવડા થયા હતા ને, આજ ગુજરાતના પોલીસ સ્ટેશનોમાં મારી તમારી પરસેવાની કમાણી એવી મોટરસાયકલો પડે છે. એ 5-10-20 હજારની પાઉચી પકડાવીને એનો હિસાબ માંગવાનો સમય નજીક આવી ગયો છે. હું ખેડૂતનો દીકરો છું, મારા તમારા બાપ ઠેફા તોડે, ભર ઉનાળે ખેડ કરે, મોંઘા ખાતર બિયારણ દવા લાવે, લોહી પરસેવાના ટીપે છોડ સીચી અને કપાસ વાયો હોય બાપ, એક મણ કપાસનો 1,000 રૂપિયા ભાવ નથી આવતો, 5 કુંભળાનું એક માસ બને. આ ભાજપ વાળાની માના સમજો કોઈને મફતમાં એક માસ કાઢતું હોય છે. આખા ગુજરાતમાં એક માસ 5 કુંભળાનું માસ, 5 રૂપિયાનું માસ, જો એક માસ કોઈ ગુજરાતીને મફતમાં આપ્યું હોય ને તો આ ભાજપ વાળાની માના. આ કોરોનાની મહામારી વચ્ચે બુકાની બાંધો સલામત રહ્યો, આપણે બધા બુકાની બાંધી ફર્યા. આની કરતા તો 18મી સદીના 12 વટિયા હારા હતા મારા બાપ, બુકાની બાંધીને નીકળતા ને તો હમી છાતીએ વાર કરતા. પડના દીકરાએ 5 રૂપિયાનું માસ્ક મફત ન દીધું, અને રખેને કોઈ માણા માસ્ક વગર મોટરસાયકલને કીક મારીને રોડે ચીડો હોય ને, ત્યાં ચોકે ચોકે સિસોટીઓ વાળા ઉભા હોય, દંડા પછાડે, ઉભા રાખે અને માસ્કના નામે 5 રૂપિયાનું માસ્ક મફત ન દીધું, 1,000 રૂપિયાની પાવતી પકડાવે. સાહેબ હું અમરેલી જેવા નાના ગામનો કાર્યકર્તા છું. આ દિવસો નજરે જોયા, એક મા દીકરી અમરેલીની બ્રાહ્મણ સોસાયટીમાંથી નાના બસ સ્ટેન્ડ ચોકમાં બકાલું લેવા માટે આવ્યા, ખિસ્સામાં 5
એના ખિસ્સામાં 500 રૂપિયાની નોટ. એ લોકડાઉન નો સમય જતો હતો અને એ પોલીસ વાળાએ મા દીકરીને ઉભા રાખ્યા અને એમાં એ દીકરીને મોઢા ઉપર બુકાની ના ખીચે હતી એની 500 રૂપિયાની પાવતી પકડાવી. એ મા દીકરી 500 રૂપિયાની પાવતી, એ પાવતીના 500 ભર્યા અને બકાલું લીધા વગર ઘરે પાછા ગયા ને. 500 રૂપિયાની પાવતી આપીને પોલીસ વાળાને 500 ની નોટ પકડાવી અને મા દીકરી શાકભાજી લીધા વગર ઘરે જવું પડ્યું. બાપ, એને મીઠું ને રોટલો ખાવો પડે એવા દી હુકા મેં દેખાડ્યા એનો જવાબ માંગજો. ગુજરાતની અંદર અમે કોંગ્રેસ પક્ષે વારંવાર સુતેલી સરકારને જગાડીને કીધું કે અમારા મા બાપ એના વેપાર ધંધા ભાંગીને ભૂખો થઈ ગયા, ખિસ્સા ખાલી છે, કરિયાણાની દુકાને કોઈ ઉધાર દેતું નથી, લોન જડતી નથી, અમારા છોકરાઓને ભણાવવા છે, એક સત્રની સંપૂર્ણ શાળા કોલેજની ફી માફ કરો. જો આ ફી માફ કરી હોય ને એનો તમને લાભ મળ્યો હોય ને તો આ ભાજપ વાળાની માના. હું ગમે એટલા હમ ખાવ, નકટા છે કોઈ પ્રેમ નથી. મારું આયુષ્ય ને અર્પણ મારા બાપ, મારું આયુષ્ય ને અર્પણ. પ્રભુ બધાને તંદુરસ્ત દીર્ઘાયુષ્ય આપે, પણ સરકારી મારી તમારી માય બાપ છે. મારા તમારા છોકરાઓની ફી તો માફ ન કરી, પણ સરકારી છત્ર છાયા નીચે ખાનગી ફી માફિયા હોય. આતંક મચાવ્યો નાનો ગરીબ મધ્યમ વર્ગનો વાલી. જો એના છોકરાની ફી ન ભરે ને તો નિહાળમાંથી હાકી કાઢવાની ધમકી હુકામે દેવડાવી. એ મતદાન કરતા પહેલા યાદ કરો 14ની ચૂંટણી પહેલા ઘરે વીજળીનું બિલ કેટલું આવતું હતું અને અત્યારે એમાં વધારો થયો કે ઘટાડો? વધારો. ઘર વપરાશની વીજળીનું બિલ અમે કીધું કે આપ કરો, ભરના દીકરાવે વીજળીના બિલ આપ ન કર્યા, છોકરાની ફી માફ ન કરી. અમે કીધું કે આખા ગુજરાતમાં ઘરે ઘરે ફ્રી સેનિટાઈઝર પહોંચાડો, ફ્રી માસ્ક પહોંચાડો. માસ્ક ન પહોંચાડ્યા. અમે કીધું કે આજ વૈશ્વિક આફત આવી છે, નાનો માણા કોરોનાના ભયથી થરથર કાપી રહ્યો છે, જીવન મરણ વચ્ચે જોખા ખાઈ રહ્યો છે, ત્યારે સરકારી અસ્પતાલમાં ખાનગી અસ્પતાલોને સરકારી કબજે લઈ અને આખા ગુજરાતનો નાનો માણા એ કોરોનાથી ક્યાંય પીડાય ને તો એની વિના મૂલ્યે સાહર થાય, એની સારવાર થાય એવી વ્યવસ્થા કરો. સરકાર ન કરી શકી. અમે સરકારને વિનંતી કરી કે આ મહામારીની અંદર અમારી નોકરીઓ છીનવાઈ રહી છે, તમે સ્થાનિક સંસ્થાના કરવેરા માફ કરો. કરવેરો, પાણી વેરો, સફાઈ વેરો માફ થઈ ગયો છે ને બધાને? હે, 25-25 વર્ષથી આખું વીંચીને ઠોકો છો, હવે તો ક્યાંક સુધરો. અમે ગામડાના માણા, અમે ગામડાના માણા, કોઠા હુજ હતરમાં આખું વીંચીને ઠોયકા, આ શહેરમાં ઢાળ નો ચડ્યા. મારા બાપ, તમારી વાહે 18,000 ગામડા છે ને, એ ખેદાન મેદાન થઈ ગયા છે. 44% વસ્તી આજ શહેરોની અંદર વસે છે. કોંગ્રેસની સરકાર આવશે ને તો અમે સંકલ્પ કર્યો છે કે અમદાવાદ સહિત બધા જ મહાનગરોમાં આપણા ગરીબ મધ્યમ વર્ગના બાળકોને મોડર્ન સ્કૂલ બને, મોડર્ન સરકારી સ્કૂલ બને, એની અંદર અંગ્રેજી માધ્યમ સહિત ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ વિનામૂલ્યે પ્રાપ્ત થાય એ કોંગ્રેસનો સંકલ્પ છે. તમે આશીર્વાદ આપશો, કાલ અમદાવાદમાં કોંગ્રેસ આવશે તો સરકાર સંચાલિત જેટલી હોસ્પિટલો છે ને એમાં લોકોને વિનામૂલ્યે રાહત દરે સારવાર પ્રાપ્ત થાય એ કોંગ્રેસ પક્ષનો સંકલ્પ છે. તમે આશીર્વાદ આપશો, કોંગ્રેસનું શાસન આવશે, દરેક ઘરે પાણી મળે, દરેક ઘરે વીજળી મળે, દરેક સોસાયટીની ગલીએ રાતના આધારે અજવાળું થાય ને એ કોંગ્રેસ પક્ષનો સંકલ્પ છે. તમે આશીર્વાદ આપશો, કોંગ્રેસ પક્ષ ને તમે સુકાન સોંપવાના છો.
લાખો કરોડ રૂપિયા ખર્ચા પછી દર ચોમાસે રોડ ની અંદર ભૂવા પડે છે ને, ભૂવા પડે છે કે નહીં? દર ચોમાસે ભૂવા પડે છે ને, આ વખત તમે આશીર્વાદ આપશો તો તાત્કાલિક અસર થી રોડ ના સમારકામ ચાલુ કરશું, અને રખે ને કોઈ ભૂવો પડ્યો ને તો એ ભૂવા માં કોન્ટ્રાક્ટર ને ધરપશું. ખરીદી કરવા જવું હોય તો મોટરસાયકલ કે ગાડી નું પાર્કિંગ એની પણ ફી વસૂલવામાં આવે છે. કોંગ્રેસ ની સરકાર આવશે ને તો આખા અમદાવાદ માં આપણા નાના મોટા વાહન ના પાર્કિંગ ફ્રી. તો સરકારી એમપીએસ ની બસ છે ને એમાં ગમે એ બસ માં ચડી જાયજો, તમારો કોલર પકડનારું કોઈ નહીં હોય. વિદ્યાર્થી ભાઈઓને સરકાર સંચાલિત જે પરિવહન સેવા છે ને એ પરિવહન સેવાની અંદર એને રાહત મળે, એને સુવિધા પ્રાપ્ત થાય એ કોંગ્રેસ પક્ષનો સંકલ્પ છે. મિનિટોની મર્યાદા છે, મોબાઈલની દુનિયા, છેલ્લી વાત કહી દઉં. અમારે ત્યાં અમરેલીમાં બાબાપુર સર્વોદય સંસ્થાન ગુરુ બાપા 99 વર્ષે દેવથિયા બાપા અને મારે દોસ્તી જિંદગીભર સૂટ બૂટ ગજી દીધા હતા, જે દેશમાં આઝાદી ટાણે મા બેન દીકરીની આબરૂ ઢાંકવા માટે કાપડનો ટુકડો નતો મળતો ને, આજ આજ મારો તમારો દેશ આખા વિશ્વને જીન્સ પહેરાવે ને એ કોંગ્રેસે પાયો નાખ્યો છે. અને પાછા જીન્સના પાટલૂન પહેરી પૂછો કોંગ્રેસે શું કર્યું? જેણે જીન્સના પાટલૂન પહેર્યા ને એ કોંગ્રેસી છે, અને કોંગ્રેસી નો હોય ને એ જીન્સના પાટલૂન બધાય કાઢીને ઘરે મૂકી દે. કોંગ્રેસે શું કર્યું? આઝાદીના ટાણે સંચાર વ્યવસ્થા નહોતી. ગુરુદાદા 99 વર્ષે દેવ થયા મારે તો